થાય છે, ઘણા વર્ષોથી થતી હોય, પણ આ છેલ્લા 50 વર્ષમાં આપણે જોઈએ છીએ દિવસે દિવસે, ખાસ કરીને અમદાવાદની આપણી અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રા, અને એ રથયાત્રાની અંદર દિવસે દિવસે યુવકો અને યુવતીઓનો સમુદાય વધતો જાય છે. આપણા બાળ કિશોરો, પહેલાના સમયમાં એવું હતું કે ધર્મ કે અધ્યાત્મનું ક્ષેત્ર, ભક્તિનું ક્ષેત્ર માત્ર વૃદ્ધો, વડીલો, મોટી ઉંમરના માતાઓ એવા એના હાથમાં હતું, એને એને રસ હતો. પણ ધીરે ધીરે નવી પેઢી, ખાસ કરીને કોલેજના અને હાઈસ્કૂલના સ્કૂલના યુવાનો, વિદ્યાર્થીઓ, નાના બાળકો, એને પણ આજે આ રથયાત્રામાં રસ પડતો હોય છે, અને આપણી એક ધર્મની પ્રકૃતિ તરીકે, એક સંસ્કૃતિ તરીકે, અને એની સાથે સાથે વિશ્વના દેશોની અંદર જે ઉત્સવોની એક પરંપરા છે, જુદા જુદા મનુષ્યોને ભેગા કરી અને ધર્મની સાથે મનોરંજન, ધર્મની સાથે શિક્ષણ, લોક શિક્ષણ, તો એવું કાર્ય આ અમદાવાદની રથયાત્રા દ્વારા થાય છે. અમદાવાદના સેંકડો યુવાનો, એ ભાઈ બહેનો, દીકરીઓ, કોલેજની દીકરીઓ પણ આ રથયાત્રામાં જોડાતી હોય, એને કોઈ પણ જાતના ભેદ વિના, ત્યારે એ સૌને વંદન કરવાની ઈચ્છા થાય અને મનમાં એમ થાય કે આ નવી પેઢીની અંદર જ્યારે સર્વધર્મ સમભાવનો ભાવ જાગશે ને, ત્યારે ક્યારેય કોઈ જાતના કોમી દંગલ નહીં થાય. ભાઈ બંને મિત્રો સાથે હોય, એક મુસ્લિમની દીકરી હોય, એક મુસ્લિમ હિન્દુ ધર્મની દીકરી હોય, બંને સાથે મળી અને રથયાત્રાનું દોરડું ખેંચતી હોય, એક તરફ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ યુવાનો ખેંચતા હોય, ત્યારે આ જે ભાઈચારો છે, તો એ ભાઈચારો જો કાયમ ટકી રહે, તો ક્યારેય આપણો પ્રદેશ, ખાસ કરીને ગુજરાત, અને એમાંય અમદાવાદ તો આપણું હૃદય છે આપણા ગુજરાતનું, તો એ અમદાવાદની અંદર ક્યારેય કોમી દંગલ ન થાય, ક્યારેય કોઈ જાતના હિંસાના બનાવો ન બને, અને વિશ્વની સામે આપણી ગુજરાતી પ્રજા એમ કહી શકે કે આવો, અમારા ગુજરાતમાં ક્યાંય હવે પછી આ જાતના દંગલ થવાના નથી. તો એનું બીજ રોપવાનું કામ આ અષાઢી બીજને દિવસે, આ બીજ રોપણનું કામ થાય અને સતના, ભક્તિના, સેવાના અને સાધનાના બીજ આજે રોપાય એવી પરમાત્માને પ્રાર્થના છે.